હવે તમને લોકોને એ ખબર છે કે તમારા લોકોના નીટ 2023ની પરીક્ષા માટેના એપ્લિકેશન ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એપ્લિકેશન ફોર્મ જ્યારે તમે લોકો ફિલઅપ કરો છો ત્યારે ઘણા લોકો કઈ કઈ ભૂલો કરે છે અને તમારે એ ભૂલો નથી કરવાની. રેડી? તો ખાસ કરીને આ વિડીયો છે શરૂથી લઈને અંત સુધી જરૂર જોજો અને બીજા સાથે પણ આવા પ્રકારના વિડીયો શેર કરજો કે જેથી એ લોકો પણ એપ્લિકેશન ફોર્મમાં ભૂલ ન કરે. અને એપ્લિકેશન ફોર્મમાં જો તમારે ભૂલ થઈ જશે તો તમને તમારા લોકોનું જે ફોર્મ છે એ રદ થઈ જશે અને તમને લોકોને આ વર્ષની નીટ એક્ઝામ આપવા નહીં મળે. એટલે બેટર છે કે તમારા લોકોનું એક વર્ષ આખું બગડે એના કરતાં 5 મિનિટનો વિડીયો જોઈ લેવો સારો. અને દરેક પાસે 5 મિનિટનો ટાઈમ હોય જ, કોઈ એટલા બધા વ્યસ્ત નતો હતા કે જેની પાસે 5 મિનિટનો પણ ટાઈમ ન હોય. સમજી ગયા? એટલે ખાસ કરીને આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા હો તો આ ચેનલમાં શેની માહિતી આપવામાં આવે છે, 12મા પછીની તમારી એડમિશન પ્રોસીજર હોય, આ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. એટલે ખાસ કરીને નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કે જેથી તમને આગળ જતા પ્રોબ્લેમ ન આવે. રેડી? તો હવે જુઓ, આપણે ભૂલો તરફ આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી મોટી ભૂલ શું છે? પહેલી, જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ નીટનું ભરવા જાઓ છો ત્યારે સૌથી મોટામાં મોટી ભૂલ એ છે કે તમે તમારી રીતે ફોર્મ ભરો છો ને, એ તમારી સૌથી મોટી ભૂલ છે. સમજી ગયા? તમારે તમારી રીતે ફોર્મ આવા નીટના ને જે હોય મોટી મોટી જે એક્ઝામ હોય તમારી રીતે ફોર્મ ભરવાના જ ન હોય. તમારે ફરજિયાતપણે જે સાયબર કાફે હોય સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરાવો. સમજી ગયા? કેમકે હમણાં મને ઘણા એવા કોલ આવી ગયા કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ આવે છે, અમારે આ પ્રોબ્લેમ આવે છે, અમારે આ પ્રોબ્લેમ આવે છે. પછી હું એક જ સવાલ કરું, તમે ક્યાં ફોર્મ ભરો છો? કે અમે આઈથે ફોર્મ ભરીએ છીએ. સમજી ગયા? તો એ કહેવાનો મારો મતલબ એ છે કે તમારી રીતે ફોર્મ ન ભરો, તમારી રીતે ફોર્મ ભરશો તો ક્વેરી આવશે આવશે ને આવશે જ. રેડી? એટલે ખાસ કરીને સાયબર કાફેવાળા પાસે જઈને જ ફોર્મ ભરાવો, એને અનુભવ હોય એટલે વ્યવસ્થિત રીતે ક્વેરી રહી તમારું ફોર્મ ભરી શકે. સમજી ગયા? અને કંઈ 200 રૂપિયા તમે આમ એમને વાપરી જ નાખતા હોવ છો, એવું નથી કે કોઈ 200 રૂપિયા માટે ઓલું કરતા હોય. તો એને બેટર છે કે તમારા 200 રૂપિયા તમે સાયબર કાફેવાળાને દઈને તમે તમારું ફોર્મ છે એ વ્યવસ્થિત રીતે ફિલઅપ કરાવી લો કે જેથી તમને ટેન્શન ન રહે. હવે આમાં માની લો કે તમે તમારી રીતે ફોર્મ ભર્યું, તમારાથી ભૂલથી એકાદો ડોક્યુમેન્ટ ખોટો અપલોડ થઈ ગયો તો ઓલી કરેક્શન વિન્ડો ઓપન થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે, એટલો સ્ટ્રેસ આવે. સમજી ગયા? તમારી પાસે હવે 2 મહિના પણ નથી પરીક્ષા માટે. એટલે પહેલી ભૂલ આ ધ્યાન રાખજો, સાયબર કાફેમાં જઈને જ ફોર્મ ભરાવો. રેડી? બીજી વસ્તુ શું કે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. હવે માની લો કે તમે સાયબર કાફેમાં ફોર્મ ભરાવવા ગયા છો તો તમે ઘણા લોકો શું કરે કે પોતાનું ઈમેલ આઈડી પોતાનું ક્રિએટ ન કરેલું હોય, તો તમે તમારું ખુદનું એક ઈમેલ આઈડી ક્રિએટ કરો કે જે તમે એક્ટિવ હોય. રેડી? એવું ઈમેલ આઈડી નહીં તમારે ગમે ઈમેલ આઈડી નાખવાનું, કેમકે આ ઈમેલ આઈડીનું જ તમારા આખી પરીક્ષા દરમિયાન મહત્ત્વ રહેલું છે. સમજી ગયા? તમારા લોકોની પરીક્ષા પૂરી થઈ જાય એ પછી તમારે જે OMR આવે, OMR શીટ, એ OMR શીટ તમારા ઈમેલ આઈડી ઉપર આવશે. સમજી ગયા? પછી તમારા લોકોનું જ્યારે નીટ 2023નું ઓફિશિયલ રિઝલ્ટ આવશે એ પણ તમારું ઈમેલ આઈડી ઉપર જ આવવાનું છે. અને માની લો કે તમે સાયબર કાફેવાળાની ઈમેલ આઈડી નાખી દીધું તો તમારે એને વારે વારે પૂછવું પડશે. એના કરતાં તમારા મોબાઈલમાં આજે જ ન હોય તો તમારું પોતાનું જે ઈમેલ આઈડી ક્રિએટ કરી લો અને વેલિડ રાખો અને એક્ટિવ રાખો કે જેથી તમને ભવિષ્યમાં વાંધો ન આવે. અને હવે પછીની ફ્યુચરની જેટલી બી એડમિશન પ્રોસીજર થશે એમાં તમારે ઈમેલ આઈડીની જરૂર પડવાની જ છે. એટલે પોતાનું વ્યવસ્થિત રીતે અને એક્ટિવ ઈમેલ આઈડી બનાવો અને મોબાઈલ નંબર પણ એવો નાખો. સમજી ગયા? મોબાઈલ નંબર કેવો નાખો? એક્ટિવ નાખો. હવે ઘણાને મોબાઈલ સ્વિચ ઓફ આવતો અને કેટલા વર્ષથી ચાલુ ન હોય એવો તમે મોબાઈલ નંબર નાખો તો પછી કહો અમારો ઓટીપી ન થતો, તમારે આમ ન થતું, તેમ ન થતું. તો મોબાઈલ નંબર એ સાચો નાખો ને, એક્ટિવ હોય એવો જ નાખો. ઓકે? તો આ વાત છે, ખાસ ધ્યાનમાં રાખજો, તમારું વેલિડ ઈમેલ આઈડી બનાવી લેજો. ત્રીજો શું છે? તો કે પ્રશ્નપત્રનું માધ્યમ. હવે જનરલી શું કરે બધે, ઘણા લોકો ભૂલ કરે, ઘણા લોકો હોય ગુજરાતી મીડિયમમાં પણ શું કરે કે ભાઈ અમને તો હવે ઇંગ્લિશ આવડી ગયું છે, ફૂલ આવડી ગયું છે, એમ કરીને પોતાનું જે માધ્યમ છે એ ક્યુ સિલેક્ટ કરશે, ઇંગ્લિશ સિલેક્ટ કરી નાખે. અને પછી પેપર સામે આવશે નીટમાં, પછી ઇંગ્લિશમાં કંઈ ટપો નહીં પડે તો માર્ક આવડતા હશે તો તમને ઓછા આવશે. રેડી? એટલે પ્રશ્નપત્રનું મીડિયમ તમે જે મીડિયમમાં ભણો છો, જે મીડિયમમાં તમે બોર્ડની એક્ઝામ આપો છો, ગુજકેટની એક્ઝામ આપો છો, એ મીડિયમ જ ફિલઅપ કરો. તમે લોકો અત્યારે મોસ્ટ ઓફ આપણે ગુજરાત છે તો એમાં બધા લોકો જે ગુજરાતી જ છે એ મીડિયમ ફિલઅપ કરતા હોય. સમજી ગયા? તમને એ લોકો એટલી ફેસિલિટી આપે કે તમે તમારી ભાષામાં છે આપણે આપણી ભાષામાં પેપર આપી શકીએ છીએ નીટનું, તો શા માટે તમે ઓલું કરો છો ધરાડથી? અને તમારે ભૂલથી ભૂલ થઈ જાય ને તો તમારા આખે આખા મીડિયમ ફરી જાય, પેપર પછી આવી જશે તો એ ખબર પડશે તમને.
સમજી ગયા? એટલે મીડિયમ છે એ વ્યવસ્થિત રીતે સિલેક્ટ કરો, તમે ગુજરાતીમાં હો તો ગુજરાતી જ સિલેક્ટ કરો. તમને જ્યારે નીટ 2023નું પેપર આવશે ત્યારે ઓલરેડી બે લેંગ્વેજમાં તો આવવાનું જ છે, એક આ બાજુ ઇંગ્લિશ હશે અને હિન્દી, એ બે મીડિયમમાં આવશે. અને બાકીની તમે માની લો ગુજરાતી નાખો છો તો ગુજરાતી મીડિયમનું પણ પેપર આવશે. એમ તમારા નીટના પેપરમાં બે ભાષા તો કોમન જ હશે, ગમે એ તમે રાજ્યમાં જાઓ બે ભાષા કોમન જ હશે, ઇંગ્લિશ અને હિન્દી. સમજી ગયા? અને બાકીની તમે જે પસંદ કરો છો એ ભાષા. એટલે ખાસ કરીને તમે ગુજરાતીમાં હો તો ગુજરાતી જ ફિલઅપ કરજો કે જેથી તમને લોકોને પ્રોબ્લેમ ન આવે. ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં સમજાઈ જાય, બાયોલોજીના અમુક વર્ડ તમને નહીં સમજાય. રેડી? હૈસે હાવ હેલા તો પણ નહીં સમજાય. એટલે ખાસ કરીને વિચારીને તમે ગુજરાતી મીડિયમ છે એમાં હો તો ગુજરાતી જ સિલેક્ટ કરો. રેડી? ઇંગ્લિશમાં તમે આપતા હો, ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હો તો તમે ઇંગ્લિશ સિલેક્ટ કરો. રેડી? બાકી પ્રશ્નપત્ર તમારું બે મીડિયમમાં આવવાનું જ છે, ઇંગ્લિશ અને હિન્દી. એના પછી ફોટો અને સહી. હવે આમાં તમને મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે બે ફોટાની જરૂર પડશે. એક તો તમારો હશે પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. બે વસ્તુ, આ પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો છે એ તમારે નીટનું જ્યારે એડમિટ કાર્ડ આવશે ને ત્યારે એડમિટ કાર્ડમાં તમારે જરૂર પડશે પોસ્ટકાર્ડ સાઇઝના ફોટાની. અને એ જ વસ્તુ હું તમને પહેલાં જ કહું છું કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો છે એ બે સમાન રાખો, અલગ અલગ ન રાખો. અને શક્ય હોય તો તમે ફોટો એ હવે નવો પડાવી લેજો. તમારો અત્યારનો જે કરંટ ફોટો છે એ તમે અપલોડ કરજો કે જેથી તમને પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે હવે તમારી કોલેજની એડમિશન પ્રોસીજર ચાલુ થશે ત્યારે ફોટાની જરૂર અસંખ્ય પડવાની છે. રેડી? કેટલા બધા ફોટાની જરૂર પડવાની જ છે. તો બેટર છે કે તમે અત્યારે જ તમારો કરંટનો ફોટો પાડીને વ્યવસ્થિત રીતે કઢાવી લો. અને જ્યારે ફોટો કાઢો ત્યારે વ્યવસ્થિત રીતે તમારું નામ અને ફોટો જે તારીખે કાઢ્યો છે એ તારીખ લખવાની. રેડી? માની લો કે આજે માની લો કે કેટલી તારીખ હોય, 10/3 હોય, સમજી ગયા? તો 10/3 લખો, તમારી જન્મ તારીખ નથી લખવાની. જે તારીખે ફોટો પડાવ્યો છે એ ફોટો લખવાનો છે અને મેન્શન કરવાનું છે, બે ફોટા સરખા જ હોવા જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં ઘણા લોકો છે એ મોસ્ટ ઓફ છે એ ભૂલ કરે છે. રેડી? એના પછી કાસ્ટ સર્ટિફિકેટ. આ સૌથી મોટો પ્રશ્ન છે કાસ્ટ સર્ટિફિકેટનો. રેડી? તો કાસ્ટ સર્ટિફિકેટ તમને કહું છું, તમે લોકોએ 1/4/2022 પછી કઢવેલું હશે તો જ કાસ્ટ સર્ટિફિકેટ તમારું વેલિડ રહેશે. બાકી તમારું જે સર્ટિફિકેટ છે એ લોકો રિજેક્ટ કરશે. સમજી ગયા? પછી તમે એમ કહેશો ફોર્મમાં ક્વેરી આવી અને આમ થયું તેમ થયું. રેડી? એટલે તમને ખાસ કહી દઉં છું કાસ્ટ સર્ટિફિકેટ 1/4/2022 પછીનું જ તમારે કાઢવાનું છે અને કાસ્ટ સર્ટિફિકેટ તમારે ગુજરાતી ભાષામાં નહીં ચાલે. રેડી? તમે ભલે EWS માં હોવ, OBC માં હોવ, SC માં હોય કે ST માં હોય, તમારા લોકોનું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ ફરજિયાતપણે ઇંગ્લિશ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોવું જોઈએ. રેડી? રાજ્ય સરકારનું આમાં નહીં ચાલે સર્ટિફિકેટ. તમે જે સ્ટેટનું સર્ટિફિકેટ જે કાઢવો ને એ નહીં ચાલે. માલિક OBC લખેલું હોય તો આમાં એની બાજુમાં NL લખેલું હશે. તો OBC નેશનલ, સમજી ગયા? એટલે તમારે ફરજિયાતપણે, ઘણા લોકો પાસે ઇંગ્લિશ મીડિયમમાં નથી. રેડી? તો ઇંગ્લિશમાં જ તમારે કઢવીને ફરજિયાત અપલોડ કરવાનું છે અને 1/4/2022 પછીનું અપલોડ કરવાનું છે, ગમે એ તમે કેટેગરીમાં આવતા હોય. સમજી ગયા? ફરજિયાતપણે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જ અપલોડ કરવાનું છે. કેમ કે ઘણી કેટેગરીમાં શું હોય તો કે સ્ટેટમાં એ લોકો OBCમાં આવતા હોય અને આમાં ઓપનમાં આવતા હોય, સેન્ટ્રલની દ્રષ્ટિએ ઓપનમાં આવતા હોય, તો તમારું ઓપન જ કન્સિડર થાય. રેડી? એટલે તમે વ્યવસ્થિત રીતે સેન્ટ્રલનું સર્ટિફિકેટમાં કઢવી લેજો તમારી પાસે ના હોય તો. હવે આ વસ્તુ કીધી એટલે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થાય છે કે ભાઈ અમારી પાસે સેન્ટ્રલ ગવર્મેન્ટનું સર્ટિફિકેટ નથી, માત્ર રાજ્યનું જ છે, તો હવે અમે શું કરીએ? તો તમારે લોકોએ શું કરવાનું છે, અત્યાર પૂરતું તમને જે ઇન્ફોર્મેશન આખી આખી બુકલેટ આપેલી છે એમાં તમને એના નમૂના આપેલા જ છે. EWSનું સર્ટિફિકેટનો આખી આખો નમૂનો આપેલો છે, એના પછી OBCનો આપેલો છે, SC અને ST બેયનો આપેલો છે. એ નમૂનામાં તમારે માહિતી ભરીને આ અપલોડ કરવાનું છે. સમજી ગયા? અને આ તમારું સેલ્ફ ડિક્લેરેશન કહેવાશે કે ભાઈ તમે આ કેટેગરીમાંથી છે એ બિલોંગ કરો છો. રેડી? ઇન્ફોર્મેશન બુકલેટમાં આપેલા છે, એવું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો, તો આ તમારે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવા એની વ્યવસ્થિત માહિતી આપી દો. રેડી? અને આ ફોર્મથી જ નહીં ચાલી જાય, એ વસ્તુ સમજી લેજો. આ તો અત્યારે ખાલી કામ ચલાવ પૂરતું, તમારે ફોર્મ ભરવા પૂરતું એ ચાલી જશે. બાકી તમારે લોકોને ઇંગ્લિશમાં છે OBC હોય તો OBCમાં એને નેશનલ લેવલ તમારે કઢવવું જ જોશે. રેડી? અને નેશનલ લેવલનું કઢવીને તમે જ્યારે એ લોકો કરેક્શન વિન્ડો ઓપન કરે છે ત્યારે તમે લોકો અપલોડ કરી દેજો કે જેથી તમને વાંધો ન હોય, ત્યાં સુધી તમે સર્ટિફિકેટ પણ કઢવી લેજો. રેડી? હજી 6 તારીખ સુધી તમારે ફોર્મ ભરાવવાના છે, ત્યાં સુધી તમારી ગુજકેટે પૂરી થઈ ગઈ છે, બોર્ડે પૂરી થઈ ગઈ છે. અને ગુજકેટને બોર્ડ પૂરી થઈ જાય પછી કોઈની પાસે કંઈ કામ ન હોય. સમજી ગયા? બધા ફ્રી જ હોય એટલે ખાસ કરીને એ વસ્તુ કઢવી લેજો. જે લોકોને નીટ આપવાની છે તો તમે એક દિવસ આપીને પણ આ સર્ટિફિકેટ કઢવી લેજો, તમારે લોકોને ઘણું કામ આવશે.
રેડી. પછી તમે એમ કહો કે અમારે ક્વેરી એવી આમ થયું તેમ થયું, તો એ નહીં ચાલે. તમે 700 માં તમે ભલે વિદ્યાર્થી હોવ, તો ક્વેરી હશે એટલે એ લોકો પરીક્ષાની જ ભરવા દે, સમજી ગયા? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, અને આ સર્ટિફિકેટ ક્યાંય પછી તમને બતાવી દઉં. હવે જે ઇન્ફોર્મેશન બુકલેટ આપેલી છે એમાં પેજ નંબર 98 ઉપર તમને આ જે આપ્યું છે એ તમારે અપલોડ કરવાનું થશે EWS કેટેગરીમાં, કોઈ એ લોકો માટે. રેડી? એટલે આ વસ્તુ ખાસ જોઈ લેજો. OBCs માટે છે, તો OBC માટે પણ આમાં આપ્યું છે, તો તમારે લોકોને પેજ નંબર 101 ઉપર આપ્યું છે, એ તમારે પ્રિન્ટ કાઢીને અપલોડ કરવાનું થશે, કાસ્ટ સર્ટિફિકેટ તમારી પાસે ન હોય તો. અને SC અને ST માટે આ રીતે અપલોડ કરવાનું થશે. તમને એવું હોય કે આના ઉપર વિડીયો બનાવો તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો કે તમારે કઈ રીતે ફિલ કરવું, એ પણ તમને લોકોને હું કહી દઈશ કે જેથી પ્રોબ્લેમ ન આવે. રેડી? અને આવી જ માહિતી માટે આ ચેનલ ઉપર નવા હોવ તો ખાસ કરીને આ ચેનલ લાઈક કરો, શેર કરો, અને બીજા સાથે આવા પ્રકારના વિડીયો શેર કરો કે જેથી એ લોકોથી પણ ભૂલ ના થાય ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.